ચલાલામાં બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે અરવિંદ ઉપાધ્યાયની વરણી થતા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ચલાલા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર બ્રહ્મ સમાજ, દરેક જ્ઞાતિના યુવાનો તેમજ સ્પોર્ટ્સ ક્લબ ચલાલાના તમામ સભ્યોમાં આનંદનો માહોલ ઉભો થવા પામેલ છે, જેથી સ્પોર્ટ્સ ક્લબ ચલાલા દ્વારા શ્રી ઉપાધ્યાય સાહેબનું સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કાર્યક્રમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ અને ચલાલાના સેવાભાવી પૂર્વ આચાર્ય બીજુભાઈ માલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં સ્પોર્ટ્સ ક્લબના તમામ સદસ્યો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. હું બીજુભાઈ માલા, પ્રમુખ છે સ્પોર્ટ્સ ક્લબ ચલાલા. આજરોજ સ્પોર્ટ્સ ક્લબની કોર કમિટીની બેઠકમાં ઉપાધ્યાય સાહેબનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે હું જણાવતા મને આનંદ થાય છે કે આજથી 1984માં જ્યારે ચલાલામાં રમતગમત, સાંસ્કૃતિક અને માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને કાયમી ધોરણે પ્રેરણા મળતી રહે એના માટેનું કોઈ માધ્યમ નહોતું, અને ત્યારે અમે બે પાંચ મિત્રો ભેગા મળ્યા અને એમાં અમને વિચાર આવ્યો અને 1984માં અમે સ્પોર્ટ્સ ક્લબની રચના કરી. અને જે અમે વિચાર કરવામાં એકત્રિત થયેલા એમાંના એક અરવિંદભાઈ ઉપાધ્યાય હતા. એટલે આજે અરવિંદભાઈ ઉપાધ્યાય 1984થી કે આ દિન સુધી કોઈ પણ પ્રકારના આવા ચઢાવ ઉતરાવ વચ્ચે પણ તેઓ સ્પોર્ટ્સ ક્લબની સાથે રહ્યા છે. ઉપરાંત તેઓ આરકેએમ હાઈસ્કૂલમાં ફિઝિકલ અને સંસ્કૃત ટીચર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે અને અન્ય સેવા કઈ પ્રવૃત્તિઓ પણ એમના દ્વારા થાય છે. ઘણી વખત થશે કે અરવિંદભાઈનું સન્માન શા માટે, પણ અરવિંદભાઈ એક સરળ સ્વભાવના અને નિરાભિમાની વ્યક્તિ ધરાવતા વ્યક્તિ છે. પોતે નેશનલ અને રાજ્ય કક્ષા સુધીના ખેલાડી હતા, પણ છતાં પોતે નિરાભિમાની હતા એ એમનું એક જમા પાસું હતું. અને આજે જ્યારે ચલાલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એમની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે અમો બધા આજે ખુશીની, સ્પોર્ટ્સ ક્લબના તમામ સભ્યો ખુશીની લાગણી અનુભવી છીએ. અને આજની તકે અરવિંદભાઈ ઉપાધ્યાયને આગામી દિવસોમાં બ્રહ્મ સમાજના અને સેવાના કાર્યો કરવા માટે ઈશ્વર શક્તિ આપે એવી શુભેચ્છા સહ અભિનંદન. જય હિન્દ. વિનોદ ઠાકર સાથે અર્જુન ચૌહાણ, KTV ન્યૂઝ, ચલાલા.